અમદાવાદના નિત્યાનંદના આશ્રમના વિવાદ મામલે પોલીસે બે સાધવીઓની ધરપકડ કરી છે બંને સાધીઓએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે સાધવીઓની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં આરોપીના જામીન ન થવા માટે સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું પુષ્પક સિટીમાં યુવતીઓને લઈને જવાતી હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો આ સુનાવણી મામલે વકીલે પ્રતિક્રિયા આપી છે કે યુવતીઓને લઈ અને જવાતી હતી તે વિશે પ્રાણપ્રિયા જાણતી હતી સાથે પુષ્પક સિટીમાં તપાસમાં યુવતીના કપડા મળ્યા હતા આશ્રમના તમામ કામોમાં બંને સાધ્વીઓની મહત્વની ભૂમિકા હતી આ સુનાવણી દરમિયાન બંને સાધ્વીઓને જામીન ન આપવા માટે વકીલે રજૂઆત પણ કરી હતી સાધ્વીઓની જામીન અરજી મામલે હાઈકોર્ટમાં સાતમી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે માં પ્રાણપ્રિયા અને એ બંનેની જામીન અરજી જ્યારે સેશન્સ કોર્ટમાં દ્વારા રિજેક્ટ કરવામાં આવી અને આજે ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન ઓર્ડરની અપીલ એટલે કે બંને જામીન અરજીઓ રેગ્યુલર જામીન અરજીઓ દાખલ કરવામાં આવી છે ત્યારે આજે કમ્પ્લેન્ટ એટલે કે જનાર્દન શર્મા તરફી પ્રોસિક્યુશન સાથે હાજર થવાની કોર્ટ દ્વારા મને પરમિશન આપવામાં આવી અને આ તમામ મુદ્દાની બંને જામીન અરજીઓની સુનાવણી આવનાર સાત જાન્યુઆરીએ રાખવામાં આવી છે સૌથી મહત્વનો આખા મુદ્દામાં કોઈનો રોલ હોય તો આ બંને સાધ્વીઓનો છે આજ જ બે સાધ્વીઓએ નિત્યાનંદના કહેવા ઉપર આ તમામ બાળકોને બે અઠવાડિયા સુધી પુષ્પક સિટીમાં ગોંધી રાખેલા અને જે ગોંધી રાખવામાં પ્રિય ની નિગરાનીમાં પુષ્પક સિટીમાં રાખવામાં આવેલા અને મા પ્રાણપ્રિયાના કહેવા ઉપર પુષ્પક સિટીમાં બાળકોને રાખવામાં આવેલા હવે આ બાળકોમાંથી માત્ર બે માઇનોર બાળકોને એના માતા પિતાને સોંપવામાં આવ્યા બાકીની બે મોટી દીકરીઓને સોંપવામાં આવી નથી એમાંથી સેકન્ડ નંબરની જે દીકરી છે મોટી એને તો આશ્રમમાંથી જોડે રહીને સ્કીપ કરાઈને આઉટ ઓફ ઇન્ડિયા કરી હોવાના પુરાવા પણ પોલીસ તપાસમાં મળી આવેલા છે એના કપડાં પણ આશ્રમમાંથી મળી આવ્યા